સંભળાય છે ને વડાનો એકદમ ક્રિસ્પી અવાજ, પરફેક્ટ માપ સાથે ઘરે આ વડા બનાવવા ખૂબ જ સહેલા છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી બે અલગ રીતે સાબુદાણા વડા અને સાથે ફરાળી ચટણીની રેસિપી. વ્રત અને ઉપવાસમાં બનતા આ સાબુદાણા વડા આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવશું, જેનાથી તે તળેલા હોવા છતાં ખૂબ જ ઓછું તેલ એબ્સોર્બ કરશે. અને જો તમારે ફક્ત એક જ ચમચી તેલમાં આ વડાને બનાવવા હોય તો પણ તમે તેને બનાવી શકશો. તો એકદમ ફૂલેલા ક્રિસ્પી સાબુદાણા વડા સાથે ચટપટી ચટણી બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. એકદમ ક્રિસ્પી સાબુદાણા વડા બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા સાબુદાણા લીધેલા છે. કપના માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે અડધા કપ જેટલા સાબુદાણા લેવાના છે. હવે સાબુદાણાને સારી રીતે ધોઈ લઈએ. અહીંયા આપણે સાબુદાણાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી તેમાં રહેલું આ સફેદ પાણી એકદમ ક્લિયર ના થઈ જાય. તો હવે ધોયેલા સાબુદાણાનું બધું જ પાણી કાઢી લઈએ. તો હવે અડધા કપ જેટલા પાણીમાં સાબુદાણાને પલાળી લઈએ. તો છે ને એકદમ સહેલું માપ, જે વાટકીથી આપણે સાબુદાણા લીધેલા છે તે વાટકી જેટલું જ પાણી લઈ સાબુદાણાને પલાળી દઈએ. અહીંયા આપણે વધુ પડતા પાણીમાં સાબુદાણાને નથી પલાળવાના. તો હવે ઢાંકણ ઢાંકીને સાબુદાણાને 5-6 કલાક માટે પલાળી દઈએ. તો 5-6 કલાક થઈ ગઈ છે, હવે સાબુદાણાને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે સાબુદાણાનો દાણો દબાવીએ તો તે એકદમ સારી રીતે મેશ થઈ જાય છે, મીન્સ આપણા સાબુદાણા એકદમ સારી રીતે પલળી ગયા છે. તો હવે પલળેલા સાબુદાણાને આ રીતના ચાયણામાં કાઢી પંખા નીચે 15-20 મિનિટ માટે ડ્રાય કરી લઈએ. સાબુદાણાને આ રીતના ડ્રાય કરવાથી તેમાં રહેલો મોઇશ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ વયો જાય છે, જેનાથી સાબુદાણા વડા તળતી વખતે જરા પણ તેલમાં ખૂલતા નથી. તો આપણા સાબુદાણા ડ્રાય થાય છે ત્યાં સુધી મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. હવે તેમાં 1/4 કપ જેટલા સિંગદાણા એડ કરી ડ્રાય રોસ્ટ કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે. આ પ્રોસેસ તમે માઇક્રોવેવમાં પણ કરી શકો છો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી સિંગદાણાની ઉપર ફોતરાનો ભાગ કાઢી લઈએ. હવે રોસ્ટ થયેલા સિંગદાણાને મિક્સર જારમાં એડ કરી તેનો અર્ધ કચરો ભૂકો કરી લઈએ. તો આપણા સિંગદાણાનો અર્ધ કચરો ભૂકો થઈ ગયો છે, હવે વડા માટેનો લોટ બાંધી લઈએ. તો અહીંયા મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલા આપણા ડ્રાય કરેલા સાબુદાણાને એડ કરી દઈએ. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના બટેટાને બાફીને ઠંડા કરી લીધેલા છે. સાબુદાણા વડા બનાવતી વખતે હંમેશા બાફેલા બટેટાને ઠંડા કરીને જ લેવાના છે, જેથી તેમાં રહેલો પાણીનો ભાગ ના રહે. હવે ખમણીની મદદથી બાફેલા બટેટાને વડામાં ખમણીને એડ કરી દઈએ. બટેટાને આ રીતના એડ કરવાથી વડામાં તેનું ટેક્સચર એકદમ એકસરખું અને પરફેક્ટ આવે છે. જો સાબુદાણા વડા બનાવતી વખતે પલાળેલા સાબુદાણા કે પછી બાફેલા બટેટામાં થોડો પણ પાણીનો ભાગ હશે તો આપણા વડા તેલમાં તળતી વખતે ખુલી જશે. હવે ક્રશ કરેલા સિંગદાણાના ભૂકાને એડ કરી દઈએ. સિંગદાણાનો ભૂકો સાબુદાણા કે બટેટામાં રહેલો થોડો પણ પાણીનો ભાગ હશે તો તેને એબ્સોર્બ કરી લેશે અને આપણા વડાને પરફેક્ટ બાઇન્ડિંગ આપશે, જેથી તે તેલમાં ક્યારેય નહીં ખુલે. હવે તીખાશ માટે 2 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે 1 ચમચી જેટલો લીંબુનો રસ અને 2 મોટી ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વડા માટેનો લોટ બનાવતી વખતે હાથને આ રીતના સાબુદાણા ઉપર થોડો થોડો પ્રેસ કરતું જવાનું છે, જેથી સાબુદાણામાં રહેલો બધો જ પાણીનો ભાગ નીકળી જાય. તો આપણો વડા માટેનો લોટ બંધાઈ ગયો છે. હવે હાથ ઉપર થોડું તેલ લગાવી લઈએ જેથી વડાનું મિક્સર હાથમાં ચોટે નહીં, અને બસ પછી મિક્સરમાંથી થોડો ભાગ લઈ અને તેને વડાનો શેપ આપી દઈએ. તો આ રીતે બધા જ વડા તૈયાર કરી અને તેને તળવા માટે લઈ લઈએ. તો વડા તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે.
તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે વડાનો થોડો ભાગ તેલમાં એડ કરીએ। તો તમે જોઈ શકો છો કે વડાનો થોડો ભાગ તેલમાં રહી અને તરત જ ઉપર આવે છે, મીન્સ આપણું તેલ તળવા માટે એકદમ તૈયાર છે। હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને વડાને તેલમાં એડ કરી દઈએ। શરૂઆતમાં વડાને પલટાવાની ઉતાણ નથી કરવાની, એક સાઈડથી થોડા તળાય પછી જ તેને પલટાવવાના છે। જો આ સમય તળતી વખતે તમારા વડા તેલમાં ખૂલવા લાગે તો વડાના લોટમાં 2 મોટી ચમચી જેટલો આ રીતનો ફરાળી લોટ એડ કરી દેજો। તમારા વડા તેલમાં નહીં ખુલે અને આ રીતના પરફેક્ટ થઈ જશે। હવે જારાની મદદથી મીડિયમ ગેસની ફ્લેમ પર વડા બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણા વડા બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। હવે તળાયેલા વડાને તેલમાંથી કાઢીને આ રીતના ટીશ્યુ પેપર પર લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ એબ્સોર્બ થઈ જાય। તો બૈના છે ને આપણા વડા એકદમ ક્રિસ્પી, સ્વાદમાં સુપર ટેસ્ટી, આ વડાને તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છે। અને જો તમારે વડાને ખૂબ જ ઓછા તેલમાં કૂક કરવા હોય તો વડાના લોટમાંથી થોડો ભાગ લઈ અને આ રીતનો રાઉન્ડ શેપ આપી દઈએ। હવે વડાને કૂક કરવા માટે મેં આ રીતનું એક અપે પેન રાખેલું છે, તેમાં થોડું થોડું તેલ એડ કરી દઈએ। હવે તેમાં તૈયાર કરેલા રાઉન્ડ શેપના સાબુદાણા વડાને એડ કરી દઈએ અને બસ પછી ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર વડાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લઈએ। લગભગ 2 મિનિટ પછી ઢાંકણ ખોલી વડાને બીજી બાજુ પલટાવી લઈએ અને ફરી પાછું ઢાંકણ ઢાંકી અને કૂક કરી લઈએ। તે લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણ ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણા વડા ખૂબ જ ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી કૂક થઈ ગયા છે। તો હવે ફરાળમાં પણ ખૂબ જ ઓછા તેલમાં આ સાબુદાણા વડા ખાવાની તો ખૂબ જ મજા આવશે। તો હવે આપણે સાબુદાણા વડા સાથે સૌ થતી એકદમ ફટાફટ ફરાળી ચટણી બનાવી લઈએ। તો તેના માટે મિક્સર જારમાં 3/4 કપ જેટલી કોથમીર ડાળી સહિત એડ કરી દઈએ અને તીખાશ માટે 2 લીલા મરચાં, 2 મોટી ચમચી જેટલું નાળિયેરનું છીણ એડ કરી દઈએ। નાળિયેરનું છીણ એડ કરવું ઓપ્શનલ છે, પણ તેનો સ્વાદ ચટણીમાં એકદમ સરસ લાગે છે। સાથે 1 ચમચી લીંબુનો રસ, 1/2 ચમચી જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। હવે 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી ચટણીને ગ્રાઇન્ડ કરી લઈએ। તો વડા સાથે ખવાતી કોથમીર મરચાની ફરાળી ચટણીને વડા સાથે સર્વ કરી લઈએ। તો સાંજે ચા સાથે કે પછી વ્રત અને ઉપવાસમાં ખવાતા ક્રિસ્પી અને પરફેક્ટ માપ સાથે બનેલા આ સાબુદાણા વડાની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।